हेलो फ्रेंड्स, दिस इज निधि मोदी एंड वेलकम टू माय चैनल द रेसिपी जार। आज आप बनाशू पनीर मेव बोल, जो खावामां खूब टेस्टी है और खूब झड़पती बनी जाए। तो चलो शुरू करिए अपनी आज की रेसिपी। पनीर मेव बोल बनावा सौथी पहला स्टफिंग रेडी कर लेवानो छे। तेना माटे मैं एक बाउल में 100 ग्राम पनीर आ रीते छीणी लीधुं छे, तेने लई लईशुं। त्यारबाद एक ओनियन ने आ रीते समारीने लेवानो छे। त्यारबाद मैं एक नानी साइजना कैप्सिकम ने आ रीते समारीने लई लईशुं। 2-3 लीला मरचाने आ रीते समारीने लेवाना छे। तीखू तमे तमारा टेस्ट प्रमाणे वधारे के ओछू करी शको छो। त्यारबाद तेमां 1 टीस्पून चीली फ्लेक्स एड करी लेवाना छे। त्यारबाद तेमां 1/2 टीस्पून ब्लेक पेपर पाउडर एड करी देशुं। हवे तेमां 2-3 टेबलस्पून मोसरेला चीज एड करी देशुं। त्यारबाद तेमां 2 टेबलस्पून जेटलुं वेज मेव एड कर्युं छे। हवे तेमां 1 टेबलस्पून तंदूरी मेव एड करी लईशुं। जो तमारी पासे तंदूरी मेव अवेलेबल ना होय तो तमे खाली रेग्युलर मेव पण एड करी शको छो। हवे तेमां 1 टेबलस्पून केचअप एड करी देशुं। हवे तेमां स्वाद प्रमाणे मीठू एड करी लेवानुं छे। ध्यान राखीशुं के आपणे जे बी मेव यूज कर्या छे ने केचअप यूज कर्यो छे ते बधामां सॉल्ट होय छे, तो सॉल्ट ए प्रमाणे यूज करीशुं। हवे आ बधाने सरखी रीते मिक्स करी लईशुं। तो आपनुं स्टफिंग बनीने रेडी छे। आगळनी प्रोसेस जोई लईए। अहीं मैं आ रीते 6 ब्रेडनी स्लाइसो लीधी छे। अत्यारे मैं व्हाइट ब्रेडनो यूज कर्यो छे, जो तमारे ब्राउन ब्रेडनो यूज करवो होय तो पण करी शकाय। हवे आ रीते 1 ब्रेडनी स्लाइस लई अने तेनी साइड्सने आ रीते कट करी लेवानी छे। हवे बिलकुल आ ज रीते बधी ब्रेडनी स्लाइसने किनारीने कट करी लईशुं। आपणे जे साइड्स कट करी छे तेनो यूज तमे ब्रेड क्रम्स बनावा माटे पण करी शको छो। हवे बधी ब्रेड स्लाइसनी साइड्सने कट करी लीधी छे। हवे आगळनी प्रोसेस जोई लईए। आ रीते एक बाउलमां पाणी लई લઈશું અને બીજા એક બાઉલમાં બ્રેડ ક્રમ્સ લઈ લેવાના છે। હવે આ રીતે એક બ્રેડની સ્લાઈસ લઈ અને તેને પાણીમાં આ રીતે પલાળી લેવાની છે। બ્રેડની સ્લાઈસને પાણીની અંદર વધારે વાર રાખી નથી મૂકવાની, નહીં તો તે પાણીની અંદર જ તૂટી જશે। હવે બિલકુલ આ રીતે પ્રેસ કરતા જઈએ અને બ્રેડમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે। તમે જોઈ શકો છો કે બ્રેડમાંથી બધું જ પાણી નિતારી લીધું છે। હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તેને એડ કરીશું। અહીં મેં લગભગ 2 સ્પૂન ભરી અને સ્ટફિંગ એડ કર્યું છે। હવે તેને આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે। અહીં ધ્યાન રાખવાનું છે કે બ્રેડની દરેક સાઇડ્સને બિલકુલ પ્રોપરલી સીલ કરવાની છે, જેથી ફ્રાય કરતી વખતે સ્ટફિંગ બહાર ના આવી જાય। તમે જોઈ શકો છો કે બિલકુલ આ રીતે તેને સીલ કરી અને તેનો બોલ રેડી કરી લેવાનો છે। હવે આપણે જે બ્રેડ ક્રમ્સ લીધા છે તેના વડે તેને કોટ કરી લઈશું। તમે જોઈ શકો છો કે બિલકુલ આ રીતે તેની બધી સાઇડ્સ બ્રેડ ક્રમ્સ વડે સરખી રીતે કોટ થઈ જવી જોઈએ। હવે આવી જ રીતે બીજો પણ એક બોલ રેડી કરી લઈશું। આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જતી હોવાથી તમે ગમે ત્યારે તમારા કિડ્સને પણ બનાવીને આપી શકો છો। બ્રેડ ક્રમ્સ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે, અથવા તો તમે તેને ઘરે પણ બનાવીને રાખી શકો છો। બ્રેડ ક્રમ્સ વડે કોટ કરવાને લીધે જ્યારે તેને ફ્રાય કરીએ છીએ ત્યારે તેનું ઉપરનું પડ ખૂબ જ સરસ ક્રન્ચી બને છે। તો આપણો બીજો બોલ પણ બનીને રેડી છે। હવે આ જ રીતે બાકીના બધા બોલ્સ રેડી કરી લઈશું। બોલ્સ રેડી છે, તેને ફ્રાય કરી લઈશું। અહીં તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે બોલ્સને તેલમાં ડ્રોપ કરી દેવાના છે। અહીં જ્યારે બોલ્સને ફ્રાય કરીએ છીએ ત્યારે તેલ એકદમ સરખી રીતે ગરમ થઈ ગયેલું હોવું જોઈએ। હવે બોલ્સ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે બોલ્સ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું। તમે જ્યારે બોલ્સને ફ્રાય કરો છો ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખવાની છે, જેથી આપણે જે બોલ્સ બનાવ્યા છે તે બિલકુલ પણ ઓઇલી ના બને। તો પનીર મેવો બોલ્સ ફ્રાય થઈને રેડી છે। આવી જ રીતે બાકીના બોલ્સને પણ ફ્રાય કરી લેવાના છે। તો આપણા પનીર મેવો બોલ્સ બનીને રેડી છે, હવે તેને સર્વ કરી લઈએ। ફ્રેન્ડ્સ, આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે જરૂરથી શેર કરજો। અને જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। ફરી મળીએ એક નવી રેસીપી સાથે। ટિલ ધેન ટેક કેર એન્ડ હેપી કુકિંગ। Thank you.